કસું લઈ તો હોય છે તેની મોટી બેન સાથે વાતચીત ચાલતી હતી, જેથી પલાણા મુકામે આ ભોગ બનનારના ઘેર અવર જવર કરતો હતો. આ દરમિયાન જે ભોગ બનનાર જે સગીર વહીની છે, 16 વર્ષની ઉંમરની છે, તેની સાથે આ આરોપીએ મીઠી મીઠી વાતો કરી અને ભોગ બનનારને ફોસલાવી પટાવી દીધેલી. ત્યારબાદ સમય જોઈ અને આ જે ભોગ બનનાર છે તેને આરોપી એક દિવસ ભગાડીને લઈ જાય છે અને આ ભોગ બનનાર છે તેને થામણા મુકામે એક ખેતરના કૂવામાં ગોંધી રાખે છે અને ભોગ બનનાર સાથે ઘણી બધી વખત દુષ્કૃત્ય આચરે છે. આ આરોપી ભોગ બનનારની ઘેર આવતો નથી એટલે ભોગ બનનારની માતાને શંકા જતા તેણે આરોપીની ઘેર તપાસ કરેલી અને આરોપી પણ મળી ન આવેલો, જેથી ભોગ બનનારની માતાને ખ્યાલ આવી ગયેલો કે આ જ આરોપી ભોગ બનનારને ભગાડીને લઈ ગયો છે, જેથી તેણે આરોપી વિરુદ્ધ વસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી. ત્યારબાદ પોલીસે અંદાજિત 10-એક દિવસના સમયની અંદર જ આ આરોપીને શોધી નાખેલો અને ભોગ બનનારને આરોપીની ચુંગલમાંથી બચાવી લીધેલી. ત્યારબાદ આ ભોગ બનનાર છે તેની મેડિકલ તપાસણી થાય છે, મેજિસ્ટ્રેટ સાહેબ રૂબરૂ નિવેદન લેવામાં આવે છે, અલગ અલગ સાહેબોના નિવેદન લઈને પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે છે અને ત્યારબાદ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ નામદાર કોર્ટની અંદર ફાઇલ થાય છે. આ કેસ મારી પાસે ચાલવા ઉપર આવતા મેં આ કેસની અંદર અંદાજિત 13 જેટલા સાક્ષીઓને તપાસેલા અને અંદાજિત 25 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા. ત્યારબાદ આ કેસ દલીલોના સ્ટેજે આવતા મારી મુખ્ય દલીલ હતી કે આ કામનો આરોપી છે એ સમગ્ર ટ્રાયલ દરમિયાન પ્રકાશમાં એવું આવ્યું છે કે આરોપી અગાઉથી ઓલરેડી પરણિત છે, તેમ છતાં પલાણા મુકામે આ ભોગ બનનારની મોટી બેન સાથે ખોટી રીતે લગ્નની વાત ચલાવે છે અને એ વાત ચાલે છે દરમિયાન આ કામની સગીરા એટલે ભોગ બનનાર જે ત્રીજી જ વ્યક્તિ છે, ઓલરેડી એની પત્ની છે, પાછી આ ભોગ બનનારની મોટી બેન સાથે લગ્નની વાત ચાલે છે અને સગીરાને ભગાડીને લઈ જાય, ત્રીજી વ્યક્તિ જે સગીર છે એને ભગાડીને લઈ જાય છે. તો આરોપી ખૂબ જ ગુનાહિત માનસિકતા ધરાવે છે અને આવા આરોપીને સમાજની અંદર છૂટા ફરવા દેવાય નહીં, નહીં તો સમાજની કોઈ પણ બેન દીકરી સેફ નહીં રહે. તો આજ રોજ નામદાર જજ શ્રી પુરોહિત સાહેબે મારી દલીલો ગ્રાહ્ય રાખી અને આ કામના આરોપીને આઈપીસીની અને પોસ્કો એક્ટની અલગ અલગ સેક્શનોમાં આજ રોજ સજાનો હુકમ કરેલ છે, જેમાં મુખ્યત્વે આઈપીસીની 376ની અંદર આરોપીને આજીવન કેદની સજા અને ₹2,00,000નો દંડ, તેમજ પોસ્કો એક્ટની અંદર 10 વર્ષની સજા અને ₹1,00,000ના દંડનો હુકમ આજ રોજ કરેલ છે.